हवामान विभाग ની આગાહી લઈને સમગ્ર ગુજરાતમાં લીલા લહેર થઈ રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી મેઘો મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં એક ખુશીની લહેર પણ જોવા મળી રહી છે સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદી આવેલી છે શ્રી માધવરાય ભગવાન પાણીમાં ગરકાવ થયા છે માધવરાય ભગવાનનું સરસ્વતી નદીના કિનારે આવેલું છે આજે વહેલી સવારથી જ સુત્રાપાડા સહિત સમગ્ર પંથકમાં ભારે વરસાદ વરસતા સરસ્વતી નદીના ઘોડાપુર આવ્યા હતા સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા માધવરાય જી ભગવાન ઓછામાં ઓછા 25 ફૂટ જેટલા પાણીમાં ગરકાવ થયા હતા જય શું કેસો જય માધવરાય ઋષિ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચી આજે દેવસાઈની એકાદશીના પવિત્ર દિવસે મેઘરાજાએ ખૂબ સારી મહેર કરી છે માધવરાયજી પ્રભુ શ્રી સરસ્વતી નદીની વચમાં બિરાજમાન છે સરસ્વતી નદીની અંદર નવા નીર આવવાને કારણે ભગવાન જળમગ્ન થયા છે અને દર વખતની જેમ ભગવાન આ વખતે પણ જળમાં બિરાજમાન થઈ ગયા છે હવે દિવાળીને આળાગાળાની આજુબાજુમાં ભગવાનના દર્શન થશે જેનો દર્શનનો લાભ લેવા દરેક યાત્રિકોને અનુરોધ છે જય માધવરાય ઓકે આજે દેવસાઈની એકાદશીના દિવસે સરસ્વતી નદીની અંદર નવા નીર આવ્યા છે પ્રથમ પૂર આવી ગયું છે ભગવાન જળમગ્ન થઈ ગયા છે ઓછામાં ઓછા 25 ફૂટ નદીની અંદર પાણી છે ભગવાન 25 ફૂટ જળની અંદર બિરાજમાન છે અત્યારે જય માધવરાય બીએસ9 ટીવી ન્યૂઝ સાથે ઉષા મેરવાડા ગીર સોમનાથ